गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जो यूनिट 5 में लास्ट टाइम कलर शेप और साइज आ ત્રણ વસ્તુ આપણે ભણી ગયા. કલર્સ ને આધારે મે તમને ખાલી જગ્યા બહુ બધી શીખવાડી, શેપ ને આધારે પણ શીખવાડી, પણ આપણે આજે સાઇઝ ને આધારે જે ખાલી જગ્યા બાકી હતી એ કીધું તો નેક્સ્ટ લેક્ચર માં કરાવીશ. તો આજે આપણે શીખવાનું છે શું કીધું છે, આપેલા શબ્દો માટે કોઈ પણ બે વસ્તુઓના भारे वस्तु कई है, बेड, पॉट के विविध
इरेजर से ए चॉक है तो हल्कू शू जो आपने भारे शू आप इरेजर एट रबर उठाव तो हल्कू लगे से खुर्शी खुर्शी उठाव तो रबर करता तो भारे लगे चौक चौक पर थोड़ो हल्को लगे भारे कई खुर्शी खुर्शी लख शू लखर इरेजर चौक आ बने वस्तु के खुर्शी करता हल्की कोल्ड चलो कोल्ड एट शू ठंडू ठंडू शू टी आइस आइसक्रीम त्रण ऑप्शन अपना जो टी प्रश्न नव आप्यो छे चित्रों जोई वाक्यो वाँचो अने कोषमांथी योग्य शब्दों पसंद करी लखो अहीं तमने बोलनुं चित्र आपेलुं छे आपणुं वाक्य शुं छे धीस इज अ खाली जग्या कौंस आप्यो छे बेट अने बोल तो आ शुं छे बोल क्यो स्पेलिंग लखवानो बी ए डबल एन आ दड़ो छे इट इज खाली जग्या हवे जुओ दड़ानो आकार केवो होई शके राउंड के स्क्वायर राउंड एटले शू थाय वर्तुळ अने स्क्वायर एटले चौरस तो दड़ो केवा आकार मां आवे राउंड मां तो आर ओ यू एन डी इट इज राउंड ते वर्तुळ छे ते गोल छे आ दड़ो छे अने ते गोल छे हवे अहीं बीजामां केळुं आपेलुं छे केळाने शू कहेवाय बनाना ए तो ख्याल छे धीस इज अ खाली जग्या કૌંસમાં આપેલું છે બનાના અને બ્રિંજલ બ્રિંજલ એટલે કે રીંગણ તો આ ખાલી જગ્યામાં શું લખવાનું છે બનાનાનો સ્પેલિંગ આ કેળું છે તો કેળા હવે કેળું આપણે રંગને આધારે જોઈ શકીએ ઇટ ઇઝ ખાલી જગ્યા પર્પલ કે યલો પર્પલ એટલે જાંબુડિયું અને યલો એટલે પીળું કેળું કેવા રંગનું હોય પીળા રંગનું વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ ઇટ ઇઝ યલો તે પીળું છે चलो हवे जुओ अहीं आपणे टेबल आपेलुं छे धीस इज अ खाली जग्या चेर के टेबल ते खुर्शी छे के टेबल छे तो टेबल टी ए बी एल ई टेबल नो स्पेलिंग लखवानो छे इट इज खाली जग्या ते केवुं छे स्क्वायर छे के रेक्टेंगल छे स्क्वायर एटले चौरस अने रेक्टेंगल एटले लंब चौरस तो अहीं टेबल केवुं छे लंब चौरस एटला माटे रेक्टेंगल लखवानुं छे જુઓ સાઈડની કિનારીઓ નાની છે જ્યારે વચ્ચેનો જે છે ભાગ પહોળાય એ કેવી છે લાંબી ચોથું છે ધીસ ઇઝ અ ખાલી જગ્યા આ આપણને શેનું ચિત્ર આપેલું છે ટામેટાનું તો આ બંનેમાં ટોમેટોનો સ્પેલિંગ કયો છે ટી ઓ એમ એ ટી ઓ આ ટોમેટો છે હવે ટામેટાને આપણે શેને આધારે જોઈ શકીએ રંગને આધારે ઇટ ઇઝ ખાલી જગ્યા બ્રાઉન કે રેડ બ્રાઉન એટલે શું થાય કદ થાય જ્યારે રેડ એટલે લાલ ઇટ ઇઝ રેડ તે કેવું છે લાલ રંગનું છે હવે જો તમને થશે કે અહીં બધે પહેલી ખાલી જગ્યામાં એક એન આપ્યા છે પણ બીજી ખાલી જગ્યામાં નથી આપ્યા તો જ્યારે રંગના સાઇઝના શેપના આ બધા સ્પેલિંગ આવે ત્યારે એની આગળ એક એન લાગે નહીં પણ વસ્તુ જો હોય કોઈ પણ વસ્તુ હોય તો એના આગળ તમારે એક એન લગાડવું પડશે અહીં જો તમને કાળું પાટિયું એટલે કે બ્લેકબોર્ડ આપેલું છે ધીસ ઇઝ અ ખાલી જગ્યા વિન્ડો કે બ્લેકબોર્ડ તે બારી છે કે કાળું પાટિયું છે શું છે બ્લેકબોર્ડ એટલા માટે બી એલ એ સી કે બી ઓ એ આર ડી આ સ્પેલિંગ ખાલી જગ્યામાં લખવાનું છે ઇટ ઇઝ ખાલી જગ્યા રેક્ટેંગલ કે સ્ક્વાયર સ્ક્વાયર એટલે ચોરસ અને રેક્ટેંગલ એટલે લંબચોરસ તમે બ્લેકબોર્ડ જુઓ છો કેવા રંગનું દેખાય બ્લેકબોર્ડ
સોરી કેવા આકારમાં દેખાય લંબચોરસમાં, તો શેનો સ્પેલિંગ લખવાનો છે? રેક્ટેંગલનો, R E C T A N G L E. ત્યારબાદ જુઓ, અહીં એ પૂછે કાગડો. આપણે બધાને ખ્યાલ છે કાગડો કેવા રંગનો હોય? કાળા રંગનો. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. આ શું છે? સ્પેરો કે ક્રો? સ્પેરો એટલે શું થાય? ચકલી. જ્યારે ક્રો એટલે શું થાય? કાગડો. તો શેનો સ્પેલિંગ લખશું? ક્રોનો. ઇટ ઇઝ ખાલી જગ્યા. વ્હાઇટ કે બ્લેક? વ્હાઇટ એટલે કેવો રંગ થશે? સફેદ. જ્યારે બ્લેક એટલે કેવો રંગ થશે? કાળો. તો ઇટ ઇઝ બ્લેક, તે કેવા રંગનો છે? કાળા રંગનો. ત્યારબાદ આગળ જો, સાતમામાં તમને ઝંડો આપેલો છે, ધજા. ધીસ ઇઝ અ ખાલી જગ્યા, એમાં લખ્યું છે ફ્લેગ અથવા તો શર્ટ. તે ધજા છે કે શર્ટ છે? ધજા છે, એટલા માટે શેનો સ્પેલિંગ લખશું? એફ એલ એ જી, ફ્લેગ. ઇટ ઇઝ ખાલી જગ્યા. ટ્રાયેંગલ કે સ્ક્વાયર? તે ત્રિકોણ છે કે ચોરસ છે? તો કેવો આકાર દેખાય છે અહીં આપણને? ત્રિકોણ, એટલા માટે ત્રિકોણનો સ્પેલિંગ લખવાનો છે. ટી આર આઈ એ એન જી એલ ઈ, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. આઠમું આપણને પાન આપેલું છે. પાનમાં આપણને ખબર છે કોઈ શેપ હોતો નથી, પણ રંગ હોય છે. કેવો રંગ હોય છે? લીલો. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. ટ્રી અથવા લીફ? તો આ વૃક્ષ છે કે આ પાન છે? પાન છે, એટલા માટે સ્પેલિંગ શું લખવાનો છે? એલ ઈ એ એફ, લીફ એટલે પાન. ઇટ ઇઝ ખાલી જગ્યા. યલો કે ગ્રીન? યલો એટલે પીળું અને ગ્રીન એટલે લીલું. તે કેવા રંગનું હોય? લીલા રંગનું, એટલા માટે અહીં શું લખશું? ગ્રીન. ત્યારબાદ નવમું જુઓ, સૂર્ય આપેલો છે. ધીસ ઇઝ ધ ખાલી જગ્યા. હવે અહીં જુઓ, ધ લગાવેલું છે. શા માટે? કારણ કે નેચરલી વસ્તુ છે, સૂર્ય છે કુદરતી વસ્તુ છે. ઓશન, તમને દરિયા ને એવું બધું આપેલું હોય તો પણ તમારે ધ લગાવેલું આવશે. મૂન એટલે કે ચંદ્ર આપેલો હોય તો પણ એની આગળ ધ લગાવેલું આવશે. સન કે સન? હવે જુઓ, બે સન જ છે, પણ આ એસ ઓ એન, સન એટલે દીકરો, અને આ એસ યુ એન, સન એટલે શું થાય? સૂર્ય. તો સૂર્યનો સ્પેલિંગ કયો છે? એસ યુ એન, આ સૂર્ય છે. ઇટ ઇઝ ખાલી જગ્યા. રાઉન્ડ કે ટ્રાયેંગલ? ચાલો, સૂર્ય કયા શેપમાં જોવા મળે? રાઉન્ડમાં, આર ઓ યુ એન ડી, વર્તુળ. ત્યારબાદ અહીં દસમું ચિત્ર છે હાથીનું. ધીસ ઇઝ એન ખાલી જગ્યા. આ શું છે? તો આ હાથી છે. એલિફન્ટ અને આંટ બે ઓપ્શન આપ્યા. એ એન ટી, આંટ એટલે શું થાય? કીડી, અને એલિફન્ટ એટલે હાથી. એલિફન્ટનો સ્પેલિંગ લખવાનો છે? ઇટ ઇઝ ખાલી જગ્યા. સ્મોલ કે બિગ? આપણને ખબર છે હાથી કેવો હોય, નાનો હોય કે મોટો હોય? મોટો હોય, એટલા માટે શેનો સ્પેલિંગ આવશે? બી આઈ જી, બિગ એટલે શું થાય? મોટો. આ છે ચકલી. અગિયારમું શું કીધું છે? ચકલીનું ચિત્ર છે. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. ક્રો કે સ્પેરો? કાગડો છે કે ચકલી છે? ચકલી છે, એટલા માટે સ્પેરોનો સ્પેલિંગ ઉપર લખીશું. ઇટ ઇઝ ખાલી જગ્યા. તો અહીં ઓપ્શન આપ્યો છે બિગ અને સ્મોલ. સ્મોલ એટલે કેવું થાય? નાનું. ચકલી કેવી હશે? નાની, એટલા માટે સ્મોલનો સ્પેલિંગ લખવાનો છે. અહીં કોકોનટ ટ્રી, નાળિયેરનું વૃક્ષ આપેલું છે, અને એ હમણાં જ આપણે ભણ્યા ખાલી જગ્યામાં. ઊંચું હતું તો આપણે એમાં કોકોનટ ટ્રી લખેલું હતું. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. ટ્રી કોકોનટ કે મેંગો? તો આ નાળિયેરનું વૃક્ષ છે, એટલા માટે કોકોનટ ટ્રી. મેંગો ટ્રી એટલે કયું વૃક્ષ થશે? કેરીનું ઝાડ. જ્યારે કોકોનટ ટ્રી એટલે નાળિયેરનું ઝાડ. ઇટ ઇઝ ખાલી જગ્યા. શોર્ટ કે ટોલ? તે નીચું છે કે ઊંચું છે? તો નાળિયેરીનું વૃક્ષ કેવું હોય? ઊંચું હોય, એટલા માટે કયો સ્પેલિંગ લખશું? ટી એ ડબલ એલ, ટોલ એટલે ઊંચું. ચાલો ત્યારબાદ જો આગળનો પ્રશ્ન. ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો. એમાં આપણે એક્ઝામ્પલ એક આપેલું છે. અ બોલ, રેડ અને બિગ, ત્રણ શબ્દ આપેલા છે. કેટલા વર્ડ? ત્રણ. એને આધારે બનાવવાનું છે. આઈ હેવ અ બોલ, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ બિગ. ઘણી વાર એવું બને કે બે જ વર્ડ આપેલા હોય. અહીં ત્રણ આપેલા છે. બે આપેલા હોય તો આપણે બે શબ્દથી બનાવવાનું.
અને જો ત્રણ આપેલા હોય તો કેટલા વાક્ય બનશે? ત્રણ. એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે વાક્ય પૂર્ણ થાય ત્યાં બધે પૂર્ણ વિરામ તમારે લગાવવાનું છે. જો અહીં ત્રણ વાક્ય બન્યા તો ત્રણેયના અંતમાં શું છે? પૂર્ણ વિરામ છે, ફૂલ સ્ટોપ લગાવવાનું. આઈ હેવ અ બોલ એટલે કે મારી પાસે બોલ છે. ઇટ ઇઝ રેડ તે લાલ રંગનો છે અને ઇટ ઇઝ બિગ તે કેવો છે? મોટો છે. અહીં તો એક્ઝામ્પલ આપ્યું છે પણ તમે એક્ઝામ્પલ ના આપેલું હોય તો પણ આ રીતે નહીં બનાવી શકો કે આઈ હેવ અ રેડ, એવું કંઈ આવે જ નહીં, એનો કોઈ મિનિંગ થાય નહીં. પેલો જે આપણે વસ્તુ આપેલી હોય એના માટે જ આપણે હેવ લગાવી શકીએ છીએ. બુક અને થિક પેલું વાક્ય આપ્યું છે. આઈ હેવ અ બુક, ઇટ ઇઝ થિક. તો આ રીતે વાક્ય બનાવતા આવડી જાય. મારી પાસે પુસ્તક છે અને તે કેવું છે? જાડું છે. અહીં બે વાક્ય છે એટલે બે વાક્યને અંતે ફૂલ સ્ટોપ. અહીં જુઓ ત્રણ વાક્ય બનાવવાના છે, ત્રણ શબ્દ આપ્યા છે બીજામાં, અ કેપ, સ્મોલ અને ઓરેન્જ. તો કઈ રીતે બનાવશો? આઈ હેવ અ કેપ, ઇટ ઇઝ સ્મોલ, ઇટ ઇઝ ઓરેન્જ. અહીં ક્યાંય એક એન લગાવવાનો બીજા અને ત્રીજા વાક્યમાં આવશે નહીં. મેં તમને કીધું કે વસ્તુ હોય ને ત્યારે જ એક એન લગાવવાનું. ત્રીજું કીધું છે અ ફ્રોક, ન્યૂ અને બ્લુ. તો કઈ રીતે વાક્ય લખીશું? આઈ હેવ અ ફ્રોક, ઇટ ઇઝ ન્યૂ, ઇટ ઇઝ બ્લુ. શું થશે અર્થ? મારી પાસે ફ્રોક છે તે નવું છે અને કેવું છે? ભૂરું છે. ચોથું વાક્ય છે અ રિબન, લોંગ અને રેડ. તો શું કીધું છે? આઈ હેવ અ રિબન, ઇટ ઇઝ લોંગ, ઇટ ઇઝ રેડ. છેલ્લા બંને શબ્દોમાં આપણે જોયું કે ઇટ ઇઝ વડે જ બનાવવાનું આવે છે. મારી પાસે રિબન છે તે લાંબી છે અને તે કેવી છે? લાલ છે. પાંચમું છે અ પોટ, રાઉન્ડ અને બિગ. તો શું આવશે? આઈ હેવ અ પોટ, ઇટ ઇઝ રાઉન્ડ, ઇટ ઇઝ બિગ. મારી પાસે ઘડો છે તે ગોળ છે અને તે મોટો છે. ત્યારબાદ છઠ્ઠું કીધું છે અ કાઇટ, બિગ અને રેડ. તો કઈ રીતે બનાવશો? આઈ હેવ અ કાઇટ, ઇટ ઇઝ બિગ, ઇટ ઇઝ રેડ. મારી પાસે પતંગ છે તે મોટો છે અને તે લાલ છે. સાતમું છે એન ઇરેઝર, વ્હાઇટ અને સ્મોલ. તો શું લખશો? આઈ હેવ એન ઇરેઝર, ઇટ ઇઝ વ્હાઇટ, ઇટ ઇઝ સ્મોલ. મારી પાસે રબર છે તે સફેદ છે અને તે કેવું છે? નાનું છે. આઠમું કીધું છે અ બેગ અને બિગ, એટલે અહીં કેટલા વાક્ય? બે જ વાક્ય આવશે. આઈ હેવ અ બેગ, ઇટ ઇઝ બિગ. મારી પાસે થેલો છે અને તે કેવો છે? મોટો છે. નવમું કીધું છે એન અમ્બ્રેલા અને ઓલ્ડ. આઈ હેવ એન અમ્બ્રેલા, ઇટ ઇઝ ઓલ્ડ. મારી પાસે છત્રી છે અને તે કેવી છે? જૂની છે. દસમું છે અ બટન અને બ્લેક. તો કઈ રીતે આવશે? આઈ હેવ અ બટન, ઇટ ઇઝ બ્લેક. મારી પાસે બટન છે અને તે કાળા રંગનું છે. અગિયારમું જુઓ અ પેન અને ગ્રીન, કેટલા? બે વાક્ય. આઈ હેવ અ પેન, ઇટ ઇઝ ગ્રીન. મારી પાસે પેન છે અને તે લીલા રંગની છે. અહીં જુઓ ત્રણ વાક્ય છે બારમામાં, ડોગ, એક્ટિવ અને વ્હાઇટ. આઈ હેવ અ ડોગ, ઇટ ઇઝ એક્ટિવ અને ઇટ ઇઝ વ્હાઇટ. અહીં નવો શબ્દ આવ્યો છે, જુઓ એક્ટિવ. એક્ટિવ એટલે શું થાય? ચપળ. ચપળ એટલે કે ચતુર. તમને ખબર હોય કે કૂતરો હોય એ બહુ ચાલાક હોય, ચાલાક પ્રાણીમાં આવે કોણ? કૂતરો. તો શું કહે છે? મારી પાસે એક કૂતરો છે, ઇટ ઇઝ એક્ટિવ એટલે તે ચપળ છે, ઇટ ઇઝ વ્હાઇટ તે સફેદ રંગનો છે. ચાલો હોમવર્ક તરફ ધ્યાન આપો. જુઓ હોમવર્ક, નીચે આપેલ વસ્તુઓના નામ કૌંસમાંથી શોધીને લખો. આમાં તમારે સૌથી પહેલા સાઇઝને આધારે, શેપ્સને આધારે અને કલર્સને આધારે જે તમને ત્રણેય મેં સમજાવ્યા એ તમારે હોમવર્કમાં લખવાના છે.